નમસ્કાર મિત્રો ઇમેજ શિક્ષણ જ્ઞાનમાં આપનું સ્વાગત છે મિત્રો આજના લેક્ચરમાં આપણે ગુડ વિધેયનું વિકલન કેવી રીતે કરવું એ સમજીશું મિત્રો વિકલન સમજતા પહેલાં આપણે ગુડ વિધેય કોને કહેવાય એ સમજી લઈએ મિત્રો આની પહેલાંની બધી જ મેથડમાં આપણે બધાએ જોયું કે અત્યાર સુધી આપણને ફંક્શન વાય બરાબર એફ ઓફ એક્સના સ્વરૂપમાં આપેલું હતું એટલે કે મિત્રો એક્ઝામ્પલ આપું તો વાય બરાબર એફ ઓફ એક્સ ફોર્મ એટલે મેં સ્ક્રીન પર એક્ઝામ્પલ લખેલા નથી પરંતુ તમે વર્બલી સમજી શકો છો કે વાય બરાબર એફ એક્સ ફોર્મ એટલે વાય બરાબર સાઇન એક્સ વાય બરાબર ટુ એક્સ સ્ક્વેર વાય બરાબર સાઇનએક્સ પ્લસ કોસેક્સ એટલે કે મિત્રો દરેક રકમમાં વેલ્યુ વાય બરાબર આપેલી હતી અને રકમની અંદર એટલે કે વિધેયમાં એક્સનો ઉપયોગ થયેલો હતો આ સંબંધને વાય બરાબર એફ ઓફ એક્સ કહી શકાય પરંતુ મિત્રો જે વિધેયનો સંબંધ વાય બરાબર અગેન મિત્રો રિપીટ કરું છું કે જે વિધેનો સંબંધ y બરાબર એફેક્સ સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવા વિધેયોને ગુડ વિધેય કહેવામાં આવે છે મિત્રો અગેન રિપીટ કરું છું કે એવું વિધેય કે જે y બરાબર એફોફ એક્સ ફોર્મમાં ના હોય એવા વિધેયને શું કહેવાય ગુડ વિધેય કહેવામાં આવે છે મિત્રો હું એક્ઝામ્પલ જોઈશ ત્યારે એવા ગુડ વિધેયના એક્ઝામ્પલ તમને સમજાવીશ તો મિત્રો અહીંયા પહેલો એક્ઝામ્પલ છે એ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એચ એક્સ વાય પ્લસ બી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરોનું એક્સની સાપેક્ષે વિકલંગ કરો એટલે કે મિત્રો તમે આ રકમમાં જોઈ શકો છો કે આ રકમમાં વાય બરાબર એફેક્સ એટલે કે વાય બરાબર રકમ આપેલી છે નહીં મિત્રો આ રકમમાં તમે જુઓ કે એક્સ અને વાય બંને એકી સાથે વપરાયેલા છે એટલા માટે આમાં વાય બરાબર એફએક્સ સંબંધ પ્રસ્થાપિત થતો નથી તો આવા વિધેયને ગૂઢ વિધેય કહી શકીએ મિત્રો હવે આવા ગુઢ વિધેયનું વિકલન કરવું હોય તો એની એક સરળ ટેકનિક છે એના માટે આપણે અલગ કોઈ વિકલનના સૂત્રો યાદ રાખવાના નથી આપણે જે પહેલા ભણ્યા છે એ જ વિકલનના સૂત્રો યાદ રાખવાના રહેશે મિત્રો હવે મને રકમ આપેલી છે એ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એચ એક્સ વાય પ્લસ બી વાય સ્ક્વેર ઇઝ ટુ ઝીરો એ અગેન અહીંયા હું લખું છું કેમ કે મારે એનું વિકલન કરવાનું છે તો સૌ પ્રથમ મિત્રો ગુડ વિધેયની બંને બાજુ એટલે કે ડાબી સાઈડ અને જમની બંને સાઈડે એક્સની સાપેક્ષે વિકલન કરતા મિત્રો અગેન રિપીટ કરું છું કે વિકલનના નિયમો આપણે પહેલાં ભણ્યા એ જ રહેશે અને મારે એક્સની સાપેક્ષે જ વિકલન કરવાનું છે તો મિત્રો અહીંયા હું સૌપ્રથમ ડાબી બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરું તો પહેલું પદ છે એક્સ સ્ક્વેર તો એ એ વિકલન અહીંયા એ અચળ છે એટલા માટે એ એઝિટ રહેશે અને એક્સ સ્ક્વેરનું વિકલન ટુ એક્સ મળશે હવે બીજું પદ પ્લસ બીજા પદમાં બીજું પદ છે ટુ એચ એક્સ વાય મિત્રો બીજા પદમાં ટુ એચ અચળ છે એટલે ટુ એચ એઝિટ રહેશે અને એક્સ અને વાયનો ગુણાકાર છે મિત્રો જ્યારે પણ આપણે બે પદનો ગુણાકાર હોય ત્યારે આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ છીએ બધાને ખ્યાલ છે તો ગુણાકારનો નિયમ કેવો છે કે પહેલું પદ એઝ ઇઝ ઇન્ટુ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એઝ ઇઝ ઇન્ટુ પહેલાં પદનું વિકલન તો મિત્રો અહીંયા ટુ એચ અચળ હોવાથી ટુ એચ એઝ ઇઝ રાખીશું અને એક્સ અને વાયમાં ગુણાકારનો નિયમ વાપરીશું તો મિત્રો એક્સ અને વાયમાં પહેલું પદ એક્સ છે એટલા માટે એઝ એઝરી રહેશે અને બીજું પદ એટલે કે વાયનું વિકલન ડી વાય બાય ડીએક્સ પ્લસ હવે બીજું પદ વાય એઝરી રહેશે અને એક્સનું વિકલન એક મળશે મિત્રો પ્લસ ત્રીજા પદનું વિકલન કરતાં એટલે કે બી વાય સ્ક્વેરનું વિકલન કરતાં બી અચળ છે એટલા માટે બી એઝરી રહેશે અને વાય સ્ક્વેરનું વિકલન એટલે કે બે ઘાત આગળ આવશે એટલે કે ટુ વાય પણ અગેન વાયનું એક્સની સાપેક્ષે વિકલન કરીશું એટલે કે ડીવાય બાય ડીએક્સ મિત્રો ગુડ વિધેયમાં એ બાબતનું ખાસ ધ્યાન આપજો કે તમે જે પદમાં વાયનું વિકલન કરો છો તો એ પદમાં વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ આવશે આવશે ને આવશે જ એટલે કે એક્ઝામ્પલ લઈએ તો અહીંયા જુઓ વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ મિત્રો અહીંયા જો વાય સ્ક્વેરનું વિકલન તો પહેલાં નોર્મલ વિકલન કરી દેવાનું એટલે કે ટુ વાય પણ અગેન એની બાજુમાં ગુણાકારમાં વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ લખીશું કેમ કે આપણે વાયના સંદર્ભમાં એક્સની સાપેક્ષે વિકલન કરીએ છીએ એટલા માટે અગે તો મિત્રો હવે બંને બાજુ જમણી બાજુ ઝીરો છે એટલે એ વિકલન જીરો જ રહેશે મિત્રો અગેન રિપીટ કરું છું કે બંને બાજુ વિકલન કરતાં આપણને નવું સ્ટેપ એ કૌશમાં ટુ એક્સ પ્લસ ટુ એચ કૌશમાં એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇન્ટુ વન પ્લસ બી કૌશમાં ટુ વાય ડીવાય બાય બરાબર ઝીરો મળશે હવે મિત્રો આ પદમાં જ્યાં ગુણાકાર થાય છે ત્યાં આપણે ગુણાકાર કરી દઈશું મિત્રો ગુડ વિધેયના સ્ટેપ ફિક્સ જ છે જે તમને હું એક એક્ઝામ્પલ પરી પછીથી સમજાવું છું એ જ પ્રમાણે તમારે દરેક એક્ઝામ્પલમાં ફોલો કરવાના છે મિત્રો હવે બીજા સ્ટેપમાં જ્યાં જો ગુણાકાર પોસિબલ હોય તો ગુણાકાર કરી દઈશું મિત્રો અહીંયા જુઓ કે ટુ એચ એ બંને પદ સાથે ગુણાકાર થયેલો છે તો ચલો મિત્રો અહીંયા પહેલું પદ અચળપદને આગળ લખીશું એટલે ટુ એક્સ પ્લસ ટુ એચનો ગુણાકાર પહેલાં પદ સાથે એટલે કે ટુ એચ એક્સ ડીવાય બાય ડીએક્સ ટુ એચનો ગુણાકાર બીજા પદ સાથે એટલે કે ટુ એચ વાય પ્લસ અહીંયા અછળ પદ આગળ લગતા ટુ બી વાય ડીવાય બાય ડીએક્સ બરાબર ઝીરો મળશે મિત્રો ગુણાકાર કર્યા પછી હું દરેકમાં અહીંયા દેખાય છે કે દરેક પદમાં બે કોમન છે એટલા માટે આપણે એવું કહી શકીએ દરેક પદને બે વડે ભાગતા ડાબી બાજુ અને બંને બાજુ ડાબી અને જમણી બંને બાજુ દરેક પદને બે વડે ભાગતા નવ સ્ટેપ AX પ્લસ એચએક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ એચ વાય પ્લસ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર ઝીરો મળશે મિત્રો આગળના સ્ટેપમાં હવે મિત્રો હવે ડાબી સાઈડ જે પદમાં ડીવાય બાય ડીએક્સ છે એ જ પદને રાખીશું એટલે કે મિત્રો અહીંયા બે પદ ડીવાય બાય વાળા છે પહેલું પદ છે એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ અને બીજું પદ છે ડીવાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એ બે પદને ડાબી સળદ રાખીશું એના સિવાયના બધા જ પદને એટલે કે જે પદમાં ડીવાય બાય ડીએક્સ નથી એ બધા જ પદને બરાબરની જમણી સાઈડ લઈ જઈશું મિત્રો જમણી સાઈડ લઈ જતા અથવા તો ડાબીથી જમણી તરફ જતા અથવા તો જમણીથી ડાબી તરફ લઈ જતા આપણે નિશાની ચેન્જ કરીશું ગણિતના નિયમ પ્રમાણે મિત્રો અહીંયા ડાબી બાજુ એચ એક્સ ડી વાય બાય ડીએક્સ પ્લસ ડી બરાબર એ એક્સ મિત્રો પ્લસ છે જમણી ચઢાવશે તો માઇનસ એક્સ અહીંયા મિત્રો એચ પ્લસ છે જમણી ચઢાવશે તો માઇનસ હવે મિત્રો નેક્સ્ટ સ્ટેપમાં ડાબી બાજુ બંને પદમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢતા તો ડીવાય બાય ડીએક્સ કોમન કાઢીએ તો ડીવાય બાય ડીએક્સ કૌશમાં એચએક્સ પ્લસ ડી વધશે બરાબર અહીંયા બંને પદમાંથી માઇનસ કોમન કાઢીશું તો માઇનસ કૌશમાં એ એક્સ પ્લસ એચ વધશે હવે મિત્રો જુઓ કે મારે એક્સની પ્રત્યે વિકલિત મેળવવાનું છે એટલે કે ડીવાય બાય ડીએક્સ મેળવવાના છે તો મિત્રો અહીંયા જે ડીવાય બાય ડીએક્સ તમે કોમન કાઢ્યા છે એને સૂત્રનો કરતા બનાવીશું એટલે કે એની સાથેનું ગુણાકારનું પદ જમણી બાજુ ભાગાકારમાં લઈ જઈશું એટલા માટે ફાઇનલ આન્સર ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ એ એક્સ પ્લસ એચવાય છેદમાં એચ એક્સ પ્લસ ડી મળશે તો મિત્રો આપણને આ ગુડ વિધિનું એટલે કે ફાઇનલ આન્સર ડીવાય બાય ડીએક્સ આ પ્રમાણે મળશે મિત્રો ગુડ વિધેયના વિકલન માટે અગેન એકવાર સ્ટેપ રિપીટ કરું છું કે દરેકમાં આ સ્ટેપ કોમન એપ્લાય કરીશું સૌથી પહેલું સ્ટેપ છે કે ગુડ વિધેયની બંને બાજુ એક્સને પ્રત્યે વિકલન કરીશું ત્યારબાદ જો કોઈ પદમાં ગુણાકાર થતો હોય તો ગુણાકાર કરીશું ત્યાર પછીના સ્ટેપમાં જે પદમાં ડીવાય બાય ડીએક્સ છે એ પદને ડાબી સાઈડ રાખીશું તથા ડીવાય બાય ડીએક્સ વગરના પદને જમણી સાઈડ લઈ જઈશું ત્યારબાદ ડાબી બાજુ ડીવાય બાય ડીએક્સવાળા પદને કોમન કાઢીશું ત્યારબાદ ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતાં બનાવીશું મિત્રો આવા જ એક બીજો ગુડવિધિનો એક્ઝામ્પલ જોઈશું મિત્રો અહીંયા બીજું એક્ઝામ્પલ આપેલો છે વર્ગમૂળમાં એક્સ પ્લસ વર્ગમૂળમાં વાય બરાબર વર્ગમૂળમાં એ માટે ડીવાય બાય ડીએક્સ શોધું મિત્રો અગેન રિપીટ કરું છું કે રકમ ધ્યાનથી જુઓ કે આમાં ફંક્શન વાય બરાબર એફએક્સ ફોર્મમાં આપેલું નથી કે પ્રચલ વિધિની જેમ એક્સ અને વાય બંને અલગ અલગ પણ આપેલા નથી એક સમીકરણ ટાઈપ એક્સ અને વાય બંને સમીકરણમાં ભેગા છે એટલે આપણને ખબર પડે કે આ એક્ઝામ્પલ ગૂઢ વિધેયનો છે મિત્રો તો ગૂઢ વિધેયના વિકલન માટે આપણે રકમ ફરીથી લખીશું કે વર્ગમૂળમાં એક્સ પ્લસ વર્ગમૂળમાં વાય બરાબર વર્ગમૂળમાં એ મિત્રો પહેલા સ્ટેપ પ્રમાણે ગૂઢ વિધેયની બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલંગ કરતા ગુઢ વિધેયની બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલંગ કરતા એટલે મિત્રો તમને સમજણ પડે એટલા માટે હું બ દરેક પદ દરેક પદમાં જેનું વિકલંગ કરવાનું છે એ બધાની આગળ ડી બાય ડીએક્સ લખું છું રે મિત્રો વિકલન હું આ સ્ટેપમાં કરતો નથી હું આ સ્ટેપમાં ખાલી વિકલંગ કરું છું કરવાનું છે એવું બતાવું છું એટલા માટે મિત્રો જુઓ ડી બાય ડીએક્સ વર્ગમૂળમાં એક્સ પ્લસ એટલે કે વર્ગમૂળમાં એક્સનું વિકલન કરવાનું છે પ્લસ વર્ગમૂળમાં વ્હાઈનું વિકલન કરવા માટે ડી બાય ડીએક્સ વર્ગમૂળમાં વાય બરાબર વર્ગમૂળમાં એનું વિકલંગ કરવા માટે ડી બાય ડીએક્સ વર્ગમૂળમાં એ હવે મિત્રો નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ બધા જ પદનું વિકલંગ કરીશું એટલે કે વર્ગમૂળમાં એક્સનું વિકલન વન અપોન બે વર્ગમૂળમાં એક્સ થશે પ્લસ વર્ગમૂળમાં વ્હાઈનું વિકલન વન અપોન બે વર્ગમૂળમાં વ્હાઈ થશે પરંતુ મિત્રો મેં અગાઉ જણાવ્યા પ્રમાણે હું જ્યારે પણ વાયુનું વિકલન કરીશ તો બાજુમાં ગુણાકારમાં ડીવાય બાય ડીએક્સ લખીશું એટલા માટે અહીંયા વર્ગમૂળમાં વાયનું વિકલન એકના છેદમાં બે વર્ગમૂળમાં વાય થશે પરંતુ બાજુમાં ગુણાકારમાં ડીવાય બાય ડીએક્સ લખીશું બરાબર મિત્રો વર્ગમૂળમાં એનું વિકલન ઝીરો થશે કેમ કે એ એ અચળ સંખ્યા છે અને હંમેશા અચળ સંખ્યાનું વિકલન ઝીરો થશે હવે મિત્રો નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા જો કે બંને બાજુ સોરી ડાબી બાજુ બે પદમાં બે ભાગાકારમાં છે એટલા માટે આપણે એવું પણ કહી શકીએ કે આ બંને પદમાંથી વન બાય ટુ કોમન કાઢીશું ત્યારબાદ એને ઝીરો સાથે લઈ જતા એ પદ વન બાય ટુ એ ઝીરો થઈ જશે અથવા તો ગણિતની ભાષામાં બીજી રીતે કહીએ તો બંને બાજુ બે વડે ગુણતા તો જમણી બાજુ બે વડે ગુણતા તો પદ જીરો જ રહેવાનું છે પરંતુ ડાબી બાજુ બે વડે ગુણીશું તો બંને પદમાં જે બે ભાગાકારમાં છે એ બે કેન્સલ થઈ જશે એટલા માટે નવું સ્ટેપ રહેશે વનઅપોન વર્ગમૂળમાં એક્સ પ્લસ અહીંયા રહેશે વનઅપોન વર્ગમૂળમાં વાય ઇન્ટુ ડીવાય વાય બાય ડીએક્સ બરાબર જીરો મિત્રો અહીંયા આ રીતમાં ગુણાકાર નથી આપેલો તો ગુણાકારનું સ્ટેપ સ્કીપ કરીશું મિત્રો હવે ગૂઢ વિધેના વિકલનના આગળના સ્ટેપ પ્રમાણે કે જે પદમાં ડીવાય બાય ડીએક્સ હશે એ પદને ડાબી સાડ રાખીશું અને ડીવાય બાય ડીએક્સ વગરના પદને જમણીસર લઈ જઈશું તો મિત્રો અહીંયા જુઓ કે આ બીજા પદમાં ડીવાય બાય ડીએક્સ છે એટલે કે વન અપોન વર્ગમૂળમાં વાય ડીવાય બાય ડીએક્સ એ ડાબી સાહેર રાખીશું અને વન અપોન વર્ગમૂળમાં એક્સને જમણી તરફ લઈ જતા માઇનસ વન અપોન વર્ગમૂળમાં એક્સ થશે તો મિત્રો હવે હવે ડીવાય બાય વાળા પદને સૂત્રનો કરતાં બનાવીશું નેક્સ્ટ સ્ટેપ પ્રમાણે તો ડીવાય બાય ડીએક્સ બરાબર અહીંયા જો વર્ગમૂળમાં વાય એ ભાગાકારમાં છે એટલે બરાબરની જમણી સડ જશે તો એ ગુણાકારમાં જશે એટલા માટે ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં વાય અપોન વર્ગમૂળમાં એક્સ થશે બંને 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 પદ વર્ગમૂળમાં હોવાથી એક જ વર્ગમૂળ લખતા ફાઇનલ આન્સર ડી વાય બાય ડીએક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં વાય અપોન એક્સ મળશે તો મિત્રો આ પ્રમાણે આપણે ગુડ વિધેયનું વિકલન કરી શકીએ છીએ મિત્રો ગુડ વિધેયના બીજા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પણ હજુ જોઈશું આભાર